मिलन कुमार पटेल के जेओ छेल्ला 12 वर्षथी योगना सेवा कार्य साथे हरिद्वार स्थित स्वामी रामदेवजीना भरत स्वाभिमान ट्रस्टमां ખેડા જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખેડા જિલ્લા યોગ કોચ તરીકે નિમણૂક પામી નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા ફ્રી યોગા સેન્ટરો દ્વારા યોગને ઘરે ઘરે લઈ જવા માટેના ભગીરથ કાર્ય સાથે જોડાયા છે. તેમના ગ્રુપ દ્વારા છેલ્લા 2 માસ પહેલા વૈદિક ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે નડિયાદ શહેરના કુલ 18 સેન્ટરો જોડાયા છે અને તેમનો મુખ્ય હેતુ યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે અને સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો છે. આજરોજ આ ગ્રુપ દ્વારા નવા શરૂ થયેલ શૈક્ષણિક સત્રમાં બાળકોમાં યોગ અને શૈક્ષણિક જાગૃતિ લાવવા અંગે 51 જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, કંપાસ બોક્સ તેમજ સ્કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ કોરોનાના કપરાકાળમાં સંસ્થા દ્વારા જ્યારે કોરોનાની પરિસ્થિતિ કપરી હતી ત્યારે 500 એલોપેથીની કીટો અને 200 હોમિયોપેથીની કીટો બનાવવામાં આવી હતી અને આ દવા ઘરે હોમ ક્વોરન્ટાઇન રહેલ દર્દીઓને વિતરણ કરવામાં આવેલ. સમાજમાં સ્વાસ્થ્ય સુધારાની સાથે સાથે એક સ્ટેપ આગળ આવીને આ ગ્રુપ દ્વારા હવે પર્યાવરણની પણ ચિંતા કરવામાં આવી રહી છે. જય મહારાજ. મારું નામ મિનલ કુમાર પટેલ છે. હું છેલ્લા 12 વર્ષથી યોગના સેવા કાર્ય સાથે હરિદ્વાર સ્થિત પરમ પૂજ્ય સ્વામી શ્રી રામદેવજીની ના ભરત સ્વાભિમાન ટ્રસ્ટમાં ખેડા જિલ્લાના અધ્યક્ષ તરીકેની સેવા આપું છું. છેલ્લા 2 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખેડા જિલ્લા યોગ કોચ તરીકે નિમણૂક પામી નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્રી યોગા સેન્ટરો દ્વારા યોગને ઘરે ઘરે લઈ જવા પહોંચાડવાનું ના કાર્ય સાથે હું જોડાયો છું. અમારા ગ્રુપ દ્વારા છેલ્લા 2 માસ પહેલાં એક વૈદિક ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. આ અમારા ફાઉન્ડેશન સાથે નડિયાદ શહેરના કુલ 18 યોગ સેન્ટરો જોડાયા છે અને અમારો મુખ્ય હેતુ એટલે અમારા ગ્રુપનો અમારી સંસ્થાનો મુખ્ય હેતુ યોગને ઘરે ઘરે સુધી પહોંચાડવાનો તેમજ સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો મુખ્ય હેતુ છે. આજે અમારા ગ્રુપ દ્વારા નવા શરૂ થયેલા શૈક્ષણિક ક્ષેત્રમાં નવા શરૂ થયેલ શૈક્ષણિક વર્ષ અંતર્ગત બાળકોમાં યોગ અને શિક્ષણમાં શિક્ષણની જાગૃતિ લાવવા અંગે 51 જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, કંપાસ બોક્સ તેમજ સ્કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે તેમજ અમારી આ સંસ્થા દ્વારા કોરોનાના કપરાકાળમાં છેલ્લા 2 માસ પહેલાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ સૌથી ગંભીર હતી એ પરિસ્થિતિમાં કુલ 500 એલોપેથીની કીટો બનાવી હતી, કોરોનાની દવાની કીટો બનાવી હતી અને 200 હોમિયોપેથીની દવાની કીટો બનાવી જે કોરોનાના દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થયેલા છે અને ઘરે રહીને જેમણે ટ્રીટમેન્ટ લીધી હતી એવા દર્દીઓને ઘરે ઘરે કીટોનું વિતરણ કર્યું હતું. આ માટે હું મારા ગ્રુપ સાથે જોડાયેલા દરેક મિત્રોનો હૃદયથી આભાર માનું છું. હા, હવે અમે આમ સમાજની આમાં સ્વાસ્થ્ય સુધારવાની સાથે સાથે હવે મારું ગ્રુપ પર્યાવરણની પણ ચિંતા કરે છે એટલે આ માટે અમારું ગ્રુપ નડિયાદ ગ્રીન મિશન સાથે પણ ના ની સાથે સંયુક્ત રીતે જોડાઈ અને આવનારા 3 થી 4 માસમાં નડિયાદના વિવિધ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપાણ કરી અને પ્રકૃતિને સંતુલિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે. આમ અમારી સંસ્થા સમાજને લગતી વિવિધ સેવાઓમાં પ્રવૃત્તિરૂપ છે. અસ્તુ. ઓમ જય મહારાજ.